कपास बीटी में गुलाबी बोल कृमि थती होवाथी कपास बीटी बे अने बीटी त्रण ना बियारण ने मंजूरी आपवा माटे ओलपाड़ चोरियासी तालुका खरीद वेचाण संघना प्रमुख जयेश देलाड़ाए कृषि अने खेडूत कल्याणनी मंत्री नरेंद्र तोमर अने वडाप्रधान ने पत्र लखी रजूआत करी छे। प्रमुख जयेश देलाड़े कह्युं हतुं के हाल सरकार द्वारा बीटी टू अने बीटी थ्री कपासना बियारणने मंजूरी आपवामां आवी नथी, परंतु अमुक लोको द्वारा कपासना बीटी टू अने बीटी थ्री बियारणनुं गेरकायदेसर वेचाण करवामां आवे छे, एटला माटे सरकार परवानगी आपे तो खेडूतोने फायदो थशे। વધુમાં આવેદનમાં જણાવ્યું હતું કે બીટી કપાસ પછી કપાસની મુખ્ય જીવાત હેલિયોથિક આર્મીગેરા સંપૂર્ણપણે નિયંત્રિત થઈ હતી, પરંતુ જે સમયે મેલીબગ જેવી નાની જીવાતોને કપાસના પાક ખૂબ જ ખરાબ રીતે ઉપદ્રવ કર્યો હતો અને તેણે ખેડૂતોને પાયમાલી તરફ ધકેલ્યા હતા। ગુલાબી બોલ કૃમિ અને ખાસ કરીને દેશી કપાસની જંતુ કપાસ રોગચાળાના રૂપમાં ફેલાઈ ગયું છે અને ફરી ખેડૂતોને નુકસાનની શક્યતા છે, માટે બીટી ટુ અને બીટી થ્રીના બિયારણને મંજૂરી આપવી જોઈએ। જયેશ પટેલ ખેડૂત આગેવાન, સમગ્ર ભારતમાં કપાસના વાવેતરમાં ગુજરાત પ્રથમ હરોળમાં છે। ગયા વર્ષે પણ લગભગ 90 લાખ ઘાસીનો પાક થયો હતો, જે આગલા વર્ષ કરતાં ખૂબ જ ઓછો હતો। એનું મુખ્ય કારણ ગુલાબી ઈયર જે રીતે બીટી કપાસમાં આવી રહી છે એને કારણે ખેડૂતોનું મોટું આર્થિક નુકસાન ગયું હતું। 2000 ની સાલ પછી ખાસ કરીને 21મી સદીમાં બીટી કપાસ આવ્યા પછી સમગ્ર ગુજરાતમાં જે કપાસનું ઉત્પાદન હતું એ 3 ગણું વધી ગયું છે, કે નવી ટેકનોલોજીને કારણે ખૂબ જ ખેડૂતોને ફાયદો થયો છે। પણ હાલમાં છેલ્લા 4-5 વર્ષથી સતત જે રીતે ગુલાબી ઈયરનો ઉપદ્રવ વધી રહ્યો છે એને કારણે ખેડૂતો મૂંઝવણમાં છે, ત્યારે ખાસ કરીને કૃષિ તજજ્ઞો અને જે રીતે વૈજ્ઞાનિકોએ જે ગુલાબી ઈયર માટેની નવી ટેકનોલોજીવાળી બીટીની જાતો જે વિકસાવવામાં સફળ થયા છે અને એના પરિણામો પણ સારા છે, તો તાત્કાલિક ધોરણે ગુજરાતના ખેડૂતોને ખાસ કરીને આ જે બીટીની નવી વેરાયટી છે એની ખેતી વિભાગ મંજૂરી આપે એના અનુસંધાનમાં ભારત સરકારના કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને મેં પત્ર લખીને તાત્કાલિક ધોરણે ગુજરાતના ખેડૂતોને કપાસની નવી ટેકનોલોજીવાળા બિયારણો ઉપલબ્ધ થાય એવી વિનંતી કરી છે। ઓલપાડ ચોર્યાસી તાલુકાના ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પત્ર લખ્યો હતો। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।